नमस्ते विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे 11मा पाठनो आगळनो विभाग जोयो के विदेदासे वासणो लीधा अने ए वासणो एक वखत तो पाछा आप्या पण बीजी वखत ज्यारे कूटनाथे वासण लीधा तो एने पाछा आपतो नथी अने कहे छे के आ वासणो छे ई मारा घरे जन्म पाम्या छे। आवी रीतनी वात आपणे आगळना लेक्चर में जोई हती। हवे आगळ जे शुं घटना घटे छे एमां आपणे आगळ जोवानुं छे। तो एमां एवी वात समझाय छे के अपत्य रूपेण नूतनानी पात्राणी संप्राप्य वितदास प्रसन्न जातः। एटले के अपत्य रूपेण एटले शब्दनो अर्थ थाय छे प्रयत्न वगर नूतनानी पात्राणी नवा वासणो संप्राप्य एटले प्राप्त करीने वितदास प्रसन्न जातः। वितदास खुश थयो। जातः शब्द छे अहींया कर्मणी भूत कृदन छे। व्यतीतेषु कतिपयेषु दिवसेषु कूटनाथः पुनरपि वितदासः पात्रार्थं प्रार्थयतः। व्यतीतेषु कतिपयेषु, जो अहीं विशेषण ने विशेष्यनो प्रयोग थयो छे के जेमां विचेतेषु छे, व्यतीतेषु अने कतिपयेषु अने दिवसेषु एमां बधामां एक सरखी विभक्तिनो प्रयोग थयेलो छे। एटले आवी विभक्ति होय एमां तमारे एक शब्दनी खाली जग्या परीक्षामां पूछाय के वतितेषु पछी खाली जग्या दिवसेषु कूटनाथ पुनरपि वितदास प्रार्थय, तो एमां वच्चेनो शब्द कतिपयेषु आवशे के कतिपयेषस्य आवशे। तो तमारे आवुं विचारवानुं के ज्यारे आगळनो शब्द व्यतितेषु छे ई आपणे सप्तमी विभक्तिनो बहुवचन होय तो पछी खाली जग्यामां पण सप्तमी बहुवचनो ज शब्द मूकवो जोईए, एटले कतिपयेषु मूकवुं जोईए। तो એમાં એમ ભાષાંતર થાય છે કે વ્યતીતેષુ કતિપયેષુ, એટલે કે થોડા દિવસો વીતી ગયા પછી કૂટનાથ ફરી વખત વિદદાસને વાસણો માટે પ્રાર્થના કરે છે કે ઓલા વાસણો તું લઈ ગયો છો તો મને પાછા તો આપ। પ્રદતેભ્ય પાત્રેભ્ય અપિ અધિકાનામ પાત્રાણામ લાભો ભવિષ્યતિ, આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે એવી દુર્મતિથી, એટલે કે એવી ખરાબ બુદ્ધિથી પ્રેરિતો હો, પ્રેરિત થઈને વિદદાસ તસ્મે સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્તવાન, એટલે કે આ બધા વાસણો છે એ એણે પાછા માગ્યા। એટલે કે વિદદાસ તસ્મે સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્તવાન, એટલે એને આ બધા પાત્રો છે એ પાછા માગ્યા। વ્યતીતેષી એક માસે યદા કૂટનાથ પાત્રાણી ન પ્રત્ય, એટલે જ્યારે બીજી વખત પણ પાછા વાસણો એને એક મહિના પછી માગ્યા અને કૂટ વિતદાસને એમ થયું કે ફરી વખત મને ઘણા બધા નવા વાસણોનો લાભ થશે, એટલે બધા વાસણો એને કૂટનાથને આપી દીધા। કોણે? વિતદાસે। વ્યતીતેષુ એક માસે યદા કૂટનાથ પાત્રાણી ન પ્રત્યવાન, ઘણો સમય એક માસ વીતી ગયા પછી પણ કૂટનાથે વાસણો પાછા આપ્યા નહીં ત્યારે તે ચિંતિત થયો અને વિતદાસ કૂટનાથમ ગૃહમ ગ્રત્વા, એટલે વિતદાસ છે એ કૂટનાથના ઘરે જઈને સ્વકિયાની પાત્રાની અયાચત, એટલે પોતાના વાસણો એણે માગ્યા। કૂટનાથ સશોકમ અકથયત, અને કૂટનાથે શોક સાથે આ વાસણો છે એ માગીને કહ્યું, એક શોક સાથે કૂટનાથ બોલ્યો, ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની, તમારા બધા વાસણો છે એ તો મૃત્યુ પામ્યા છે, હવે કોઈ દી વાસણો મૃત્યુ પામે ખરા, પણ એને વાસણો પાછા જ આપવાનો હતા એટલા માટે વિતદાસને પાઠ ભણાવો હતો। તો ફરી વખત એટલું ભાષાંતર કરીએ, એક થોડા દિવસો વીતી ગયા પછી કૂટનાથ ફરી વખત જ્યારે વિતદાસને વાસણો માગવાની પ્રાર્થના કરે છે, આપેલા વાસણો કરતાં વધારે વાસણો લાભ થશે એવી દુર્મતિથી પ્રેરાઈને વિતદાસ તેને બધા જ વાસણો આપી દે છે। એક માસ વીતી ગયો છતાં પણ કૂટનાથ વાસણો પાછા આપતો નથી ત્યારે તે ચિંતિત થઈને વિતદાસ કૂટનાથના ઘરે જઈને પોતાના વાસણોની માગણી કરે છે। કૂટનાથ શોક સાથે કહ્યું, તમારા બધા વાસણો તો મૃત્યુ પામ્યા। વિતદાસ કોપાવિષ્ટ, વિતદાસ તો ક્રોધિત થઈ ગયો, સન્ન અકથયત, તેણે કહ્યું, એવમ કથમ ભવેત, આવું કેવી રીતે થાય, ભોવંચક, તું તો છેતરનારો છે, ત્વમ મિથ્યા વદસી, તું ખોટું બોલે છે, નિર્જીવાનામ પાત્રાણામ મરણમ કથમ સંભવતી, નિર્જીવ વાસણોનું મરણ કેવી રીતે સંભવે, કે વાસણો થોડા મૃત્યુ પામે, આવું વિતદાસ છે કૂટનાથને કહે છે। ત્યારે કૂટનાથ શું જવાબ આપે છે જુઓ મિત્રો,
જ્યારે કોઈ આપણી સાથે છળ કપટ કરે તો એની સાથે હંમેશા છળ કપટ કરવું જોઈએ. તો કૂટનાથ કહે છે ધૈર્ય અવલંબ્ય, કૂટનાથ છે એમ કહે છે ધીરજ ધારણ કરો, ધારણ કરીને શાંત વચસા આવદત અને શાંત વચનોમાં કહ્યું મહોદય અરે શ્રીમાન યદિ પાત્રાણામ જન્મ ભવતી, જો વાસણોનો જન્મ થાય છે તરહી તેષા મરણમ અપી ભવતી, તો તેનું મૃત્યુ પણ થાય જ છે. પૂર્વે જાનાતી પાત્રાણામ ભવતઃ ગૃહે વિલસંતી, તો તમે જાણો છો કે તમારા ઘરે વાસણો છે એ જન્મ્યા હતા. યાની પાત્રાણી ભવદવી દત્તાની તાની મમ ગૃહે મૃતાની, અને બીજી વખત જ્યારે તમે મને વાસણો આપ્યા ત્યારે તે મારા ઘરે મૃત્યુ પામ્યા. તત્ર અહમ કિમ કરતું સમર્થ, તેના માટે હું શું કરવા સમર્થ છું. પશ્ય જુઓ જન્મ ભવતી પાત્રાણામ મરણે સંશય કથમ, જેનો જન્મ થાય છે એના મરણ માટે શી શંકા. જગતી યત સમુત્પન્નમ નશ્યતિ સર્વથા ધ્રુવમ, જગતમાં જે ઉત્પન્ન થાય છે એનો હંમેશા નાશ થાય છે. તો આવી રીતે એ જવાબ આપી અને વિતદાસના વાસણો છે એ પાછા આપતો નથી. ફરીવાર ભાષાંતર જોઈ લઈએ. વિતદાસ એક મહિનો વીતી ગયા પછી પણ, વ્યતીતે એક માસે, એક મહિનો વીતી ગયા પછી પણ કૂટનાથે વાસણો પાછા આપ્યા નહીં, ત્યારે ચિંતાયુક્ત થઈને વિતદાસ કૂટનાથના ઘરે જઈને પોતાના વાસણોની માગણી કરી. કૂટનાથે શોક સાથે કહ્યું તમારા વાસણો તો મૃત્યુ પામ્યા. વિતદાસ ક્રોધિત થઈને કહ્યું આવું કેવી રીતે થાય, અરે છેતરનારા તું ખોટું બોલે છો, નિર્જીવ વાસણોનું કદી મૃત્યુ સંભવે. કૂટનાથ કહે છે ધીરજ ધારણ કરીને શાંત અવા વચનમાં કહ્યું શ્રીમાન જો વાસણોનો જન્મ થાય તો તેનું મરણ પણ થાય છે. પહેલાં તમે જાણો છો કે વાસણો છે એ મારા ઘરે જન્મ્યા હતા, પછી એ વાસણો છે એ તમે જે આપેલા એ મારા જ ઘરે મૃત્યુ પામ્યા છે. તત્ર અહમ કેમ કરતું સમર્થમ, તેના માટે હું શું કરવા સમર્થ છું. પશ્ય જુઓ જેનો જન્મ થાય છે તેના મરણમાં શંકાશી, આ જગતમાં જે ઉત્પન્ન થાય છે તેનો હંમેશા નાશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવું ભાષાંતર વારંવાર સાંભળજો અને એ દ્વારા ભાષાંતર પાકું કરજો જેથી કરીને તમને પરીક્ષામાં આનો અનુવાદ આવડે, બરાબર. હવે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છે. પહેલો પ્રશ્ન છે વિતદાસ ધનિકો અપી કૃદુષ આસિત, વિતદાસ ધનિક હોવા છતાં પણ કેવો હતો, તો કે લુપ્તઃ એટલે કે લોભી હતો. જવાબ આવશે ગ. ત્યાર પછી કૂટનાથ ગૃહે કે અતિથય ભવિષ્યતિ, કૂટનાથના ઘરે કોણ અતિથિ થયું, તો કે કુટુંબીજનાનામ, કુટુંબીજનો છે એના અતિથિ થયા. વિતદાસ કૂટનાથ કેન ભાવેન પાત્રાણી પ્રાયચ્છત, વિતદાસ કૂટનાથના ઘરે ક્યા ભાવથી ગયો, તો કે પ્રાતિવેશિક ધર્મ ભાવેન એટલે કે પડોશી ધર્મના ભાવથી ગયો. જવાબ આવશે ગ. કૂટનાથ કદા પાત્રાણી પ્રત્યે તું વિતદાસ ગૃહમ અગચ્છત, કૂટનાથ ક્યારે વાસણો પાછા આપવા માટે વિતદાસના ઘરે ગયો, તો કે પાત્રોપયોગ વસાને, ખ વાસણોનો ઉપયોગ થઈ ગયા પછી. કિમ સંપ્રાપ્ય વિતદાસ વિસ્મિત અભવત, શું જોઈને વિતદાસ છે એ આશ્ચર્યચકિત થયો, તો કે નૂતનાની પાત્રાણી, પોતે નવા વાસણો જોઈને આશ્ચર્ય પામ્યો. ભવતઃ સર્વાણી મૃતાની એતત વાક્ય કહ ભવદતી, તમારા બધા વાસણો તો મૃત્યુ પામ્યા, આવું વાક્ય કોણ બોલ્યો તો પાઠમાં, તો કે કૂટનાથ, બરાબર. પછી જો મેં વિદ્યાર્થી મિત્રો પાઠ ભણાવતા આવા એક વાતની ખાલી જગ્યાની વાત કરી હતી કે વિશેષણ અને વિશેષ્યનો પ્રયોગ, તો પહેલી ખાલી જગ્યા તમે જુઓ અસ્થિ વિદદાસો નામ પ્રભુત લોભ ખાલી જગ્યા વણિક જન, તો એની આગળ સમૃદ્ધ કૌંસમાં શબ્દ આપ્યો છે, તો પ્રભુત લોભની આગળ બે ટપકા પ્રથમ વિભક્તિ કહેવાય છે ને, તો અહીંયા સમૃદ્ધ એવો એની ખાલી જગ્યામાં જવાબ મૂકવાનો છે. અને એવી ખાલી જગ્યાને વિશેષણ અને વિશેષ્યની ખાલી જગ્યા કહેવામાં આવે છે. બીજી ખાલી જગ્યા છે કાની ચિત લઘુની ખાલી જગ્યા પાત્રાણમપી તત્ર સ્થાપિતાની, એટલે કે લઘુની શબ્દ આપ્યો છે તો નૂતનાની એવો શબ્દ બનાવવાનો છે. ખાલી જગ્યા કતિપયેશુ દિવસેશુ કૂટનાથ પુનરપ વિતદાસ પાત્રેભ્યો પ્રાર્થયેત, તો ખાલી જગ્યા પછી કતિપયેશુ આપ્યું છે તો વ્યતીત શબ્દનું શું કરવું પડશે, વ્યતીતેશુ, બરાબર. પછી પ્રશ્ન નંબર 4 તસ્મે ખાલી જગ્યા પાત્રાણી દત્તવાન, તો સર્વ અને ઇષ્ટ, તો સર્વાણી ઇષ્ટાની આવું લખવાનું છે. આને વિશેષણ વિશિષ્ટની વિભક્તિ કહેવામાં આવે છે, વિશેષણ અને વિશેષ્યની. કૂટનાથ ખાલી જગ્યા અકથયત,
कूटनाथ शोक अकथयत आवी रीतेनो जवाब थाय छे। बराबर पछीना प्रश्नों तमे डायजेस्टमांथी लखी शको छो, छतां आपणे रूबरू मुलाकात करशुं त्यारे आ प्रश्नोना जवाब पाछा हूँ तमने लखावीश, पीडीएफ स्वरूपे पण तमने मोकलीश। तो नमस्ते विद्यार्थी मित्रों, अहीं आपणे आ पाठ पूरो करीए छीए। समय अपनी पास ओछो होय एटला माटे थोड़ा घणा प्रश्नोनी आपणे चर्चा करी छे, आगी आगळ આપણે રૂબરૂ મુલાકાતમાં જવાબ છે એ જોઈશું। બરાબર, ચલો તો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ।